चरे आपनो चित्त प्रकाशित करे, अहि ज्ञान यज्ञ सहु करे चित्त नु विश्व विकासित करे, शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे तर्क मर्मना सहज विकासे, ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य नैव ने धरे, धन्य गुर्जरिनी शुभ दृष्टि विश्वकोशिनी एवी सृष्टि, तमस ताप संहरे अंतरे सुख समझण नु ठरे, रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी, विश्व विहारज करे शील सत्व संभरे, गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे। આજના મુખ્ય વક્તા ડૉક્ટર મૃગેશભાઈ વૈષ્ણવ, કુમારપાળભાઈ, ચંદ્રકાંતભાઈ, અમારા અનેક પ્રવૃત્તિઓના સહયોગી મનસુખભાઈ મેદાણી, અને મોજથી જીવવા માટે જે લોકો ઉત્સુક છે એવા આપ સૌ. મૃગેશભાઈને આપણે સૌ વાંચીએ છીએ નિયમિત રીતે વેદના અને સંવેદનાની કોલમ રૂપે. આજે આપણને પ્રત્યક્ષ લાવો મળશે. એમને ઘણા બધા સંશોધનો છે, પુરાણો સુધી એમણે વાત કરી છે. એ કહે છે હતાશાને બહુ સરસ રૂડું રૂપાળું નામ આપણને ગીતામાં મળે છે, અર્જુનનો વિષાદ યોગ, પણ એના કાઉન્સેલર તો કૃષ્ણ હતા. આજે એ આપણા કૃષ્ણ બનીને આવ્યા છે, આપણે એમને બહુ જ સાંભળવા ઉત્સુક છે. આજનો પ્રસંગ એ રીતે વિશિષ્ટ છે કે એક એવી વ્યક્તિને આપણે આ વ્યાખ્યાનમાળા માટે મેળવી શક્યા છીએ કે જેના વ્યક્તિત્વના ઘણા આયામો છે. મૃગેશભાઈ એટલે એક બાજુ સમાજ સુધારક લાગે. એમણે લખેલા પુસ્તકો એને સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે. એક પુસ્તક જે હિન્દીમાં એનું રૂપાંતર થયું એને પણ પારિતોષિક પ્રાપ્ત થયું છે. મૃગેશભાઈ માટે વિશેષ આનંદની વાત એ છે કે એનું હિન્દી અનુવાદ એ એમના સસરાએ કર્યો હતો. અને એટલે કેટલા મોજથી એ જીવતા હશે એનું આ એક પ્રમાણ છે કે એમના સસરા પણ પોતે મૃગેશભાઈની જે કૃતિઓનો અભ્યાસ કરીને એને હિન્દીમાં રૂપાંતર કરતા હોય. એમના પુસ્તકો એની 6-7-8 આવૃત્તિઓ થઈ છે અને એક બહુ વ્યાપક એમનો આખું જે દર્શન છે પોતાનું, જે સમાજ માટેનું, લોકો માટેનું, એ ઘણું વ્યાપક છે. એ વહેમથી માંડી અને આજના યુવાનોના પ્રશ્નો સુધી દરેક બાબતમાં ઘણી ઊંડાણથી ચર્ચા કરે છે. મૃગેશભાઈને મેળવવા બહુ મુશ્કેલ, પણ આપણે આપણા તરફના પ્રેમને કારણે અને અત્યંત વ્યસ્તતા વચ્ચે એમણે આપણું નિમંત્રણ સ્વીકાર્યું છે. એટલે ખાસ તો હું વચ્ચે એ માટે બોલવા ઊભો થયો કે આપણે આપણાથી કોઈ અવિનય ન થઈ જાય. એટલે ખાસ તો આપણે મૃગેશભાઈના આભારી છીએ કે એમણે આ વાત સ્વીકારી. અને પાછા આપણે તો અમદાવાદના, એટલે એમણે ધીરે ધીરે એ પણ કહી દીધું છે કે અમને એક એવું સરસ પુસ્તક આપો. આજે જે મૂલ્યોનો ઘસારો થઈ રહ્યો છે, આજે સંબંધોમાં જે પલટા આવ્યા છે અને સમાજ કંઈક ઉપરથી ઉપર તળે થઈ રહ્યો છે, એવે સમયે કોઈ એક એવું સરસ પુસ્તક વિશ્વકોશને આપે અને પાછા ફરી એ પુસ્તક આપણને મળશે એટલે પાછું એક સરસ વિમોચન સમારંભ રાખીશું અને ફરી પાછા મૃગેશભાઈને બોલાવીશું. મૃગેશભાઈને એમનું વક્તવ્ય આપવા માટે વિનંતી છે. ગુડ ઇવનિંગ.
મને લાગે છે કે નરેન્દ્ર મોદી સરકાર અને અરુણ જેટલીએ 2015ના બજેટમાં ભાવનાઓની અભિવ્યક્તિ ઉપર વિશેષ ટેક્સ લગાવ્યો છે. ગુડ ઇવનિંગ. હવે કંઈક નાબૂદ થયો. ખૂબ ખૂબ આભાર કુમારપાળ ભાઈ, વંદનીય છો આપ, વડીલ છો. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે મોજથી જીઓ એ વિષય પર બોલવા માટે મને અહીંયા આમંત્રિત કરાયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું. વિષય બહુ વિશાળ છે, કારણ આપણે બધા જીવીએ તો છીએ પણ કદાચ મોજથી નથી જીવતા, પણ બોજથી જીવીએ છીએ. અને આ બોજ ઉતારી અને મોજથી કઈ રીતે જીવવું એ વિશે કેટલીક વાત, કેટલીક પાયાની વાત, કેટલીક મનોચિકિત્સા વિજ્ઞાન સાથે સંકળાયેલી વાત, કેટલીક સાહિત્ય સાથે સંકળાયેલી વાત, કેટલીક માનવીય સંબંધો સાથે સંકળાયેલી વાત ટૂંકમાં રજૂ કરવાની હું કોશિશ કરીશ. દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક ભગવાને બનાવેલો માણસ છે જે મોજથી જીવે છે, જે ક્યારે દુઃખી થતો નથી. અને બીજો સ્ત્રીએ બનાવેલો પતિ છે, પણ માણસ છે, જે ક્યારે સુખી હોતો નથી. બે પ્રકારના માણસ છે. મેં તમને પૂછ્યું હોત કે તમે બધા પરિણીત છો, હા કે ના, સુખી છો, આટલું બધું ખોટું, આટલું ધોળે દાડે બોલવાનું, આટલું બધું. હા, જોડે આવેલા છે તો બોલ્યા વગર છૂટકો નહીં, નહીં તો દંડ થાય. કે આ મારી હાજરીમાં જ મારી આટલી બધી બદનામી કરે છે તો કોઈ સંજોગોમાં ચાલી શકે નહીં. સુખી રહેવા માટે આપણે શું નથી કરતા? મનગમતી વાનગીઓ ખાઈએ છીએ, ખૂબ ખાઈએ છીએ, વ્યસન કરીએ છીએ. ગુટકા, દારૂ, કોઈ વળી અફીણનું વ્યસન કરે છે, કોઈ ધન દોલત વિલેમાં ફાર્મ હાઉસમાં જાય છે. શક્ય તે તમામ પ્રયત્નો કરીએ છીએ, પણ આ બધા પ્રયત્નો કર્યા પછી આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આપણે સુખી છીએ ખરા? જો પ્રમાણિકપણે આનો આપણે જવાબ મેળવીશું તો જવાબ હશે કે ના, હજી સાલું આપણે સુખી તો નથી જ. તો પછી દુઃખી શા માટે છીએ? મારું એમ કહેવું છે કે આપણામાંના બધા જ સુખી, આપણે તમે બધા જ સુખી માણસો છો, દુઃખી નથી. તમે બધા જ ટુ વ્હીલર તો ચલાવો છો, ડ્રાઇવિંગ તો કરો છો, કરો છો કે નહીં? અમદાવાદના રોડ ઉપર કરો છો, છતાંય હજી જીવતા છો, તો સુખી છો. આથી વધારે બીજું સુખ કયું હોય? તમે કોઈ અંગ્રેજને બોલાવો, જો કોઈ અંગ્રેજ અમદાવાદના રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરે તો શું થાય ખબર છે? બીજે દિવસે એનો ફોટો હોય અને ફોટા ઉપર હાર પહેરાવેલો હોય અને ધૂપ સળી સળગતી હોય, કેમ ખબર છે? એને ટ્રાફિકના નિયમનું પાલન કર્યું હોય. રેડ લાઇટ હોય ત્યારે ઊભો રહ્યો હોય, જ્યારે અમદાવાદના ટ્રાફિકના નિયમમાં શું છે, જ્યાં સુધી પેલો ગ્રીન લાઇટ વાળો રેડ લાઇટ વાળાને એમને કહે એ એ એ રહેવા દે રહેવા દે, ત્યાં સુધી ચલાવે, એ અમદાવાદનો ટ્રાફિક. પેલા ફોરેનરને શું તકલીફ થાય? રેડ લાઇટમાં એ ઊભો રહે પણ પાછળનો ટ્રકવાળો ચલાવ્યા કરે, એટલે સીધો આગળ જતો રહે અને મરી જાય. તમે અમદાવાદના રસ્તા ઉપર ટુ વ્હીલર આટલા વર્ષોથી ચલાવો છો અને છતાં પણ તમે જીવિત છો, એટલે તમે એક સફળ વ્યક્તિ છો અને તમે સુખી વ્યક્તિ છો, આવું હું સ્પષ્ટપણે કહી શકીશ.
સુખની વ્યાખ્યા શું છે. દસમા બારમાનો વિદ્યાર્થી મારી પાસે આવે તો મને એમ કહે કે જો આ દસમા બારમામાં મારે પાસ થઈ જવાય અથવા તો અમુક ટકા જો આવી જાય તો બસ બેડો પાર, ત્યારે સુખની ડેફિનેશન દસમા બારમામાં માર્ક આવવા પૂરતી હતી. પછી ડેફિનેશન થોડી બદલાઈ ગઈ કે હવે અમુક પ્રકારનું કેરિયર જો મારું બની જાય તો સુખી થવાય. પછી ડેફિનેશન બદલાઈ ગઈ કે મને જો અમુક નોકરી મળી જાય તો હું સુખી કહેવાઉં. પછી ડેફિનેશન બદલાઈ ગઈ કે છોકરી મળી જાય. હવે એમાં એની ભાવનાનો ખ્યાલ રાખો, ભલે છોકરી મળવાથી સુખી નથી થવાતું પણ એને એવું લાગ્યું કે છોકરી મળી જાય તો સુખી થઈ જવાય. આમ સુખની વ્યાખ્યા ધીરે ધીરે બદલાતી રહી. 90% બાબતમાં આપણે સુખી હોવા છતાં પણ સતત એવું વિચારતા રહીએ છીએ કે ના આપણે સુખી નથી, ના આપણે જીવનમાં સફળ નથી, હજી તો જીવનમાં મેળવવું જોઈએ એવું કંઈ જ મળ્યું નથી. એક બહુ જ સરસ મને વાત યાદ આવે છે. એક જ રોડ હતો, રોડની એક બાજુએ એક 1-bedroom એપાર્ટમેન્ટની અંદર એક મિડલ ક્લાસ ફેમિલી રહેતું હતું અને મિડલ ક્લાસ ફેમિલીનો એક છોકરો હતો. રોડની બીજી બાજુ એક મલ્ટી મિલિયોનરનો બંગલો હતો, એનો પણ એ જ ઉંમરનો એક છોકરો હતો. મલ્ટી મિલિયોનરનો જે છોકરો હતો એની પાસે સોફર ડ્રીવન કાર હતી, ડ્રાઈવરો એને સ્કૂલે લઈ જતા હતા, એને રમવા માટે ઘણા બધા રમકડા હતા. જે પેલો 1-bedroom એપાર્ટમેન્ટમાં જે રહેતો હતો એને એના પપ્પા સ્કૂટર ઉપર પાછળ બેસાડી અને એને સ્કૂલે મૂકી આવતા હતા. 4-5 રમકડા હતા. હવે આ બેમાંથી સુખી કોણ તમે કહો? કેમ, શા માટે? હજી તો મેં કહ્યું નથી કે એને સંતોષ હતો. જે પેલો છોકરો હતો જે મિડલ ક્લાસ ફેમિલીનો હતો એ રોજ પેલા બંગલા સામે જુએ અને એને થાય કે આ કેટલો સુખી માણસ છે. એ ડ્રાઈવરની સાથે સ્કૂલે જાય છે, એને આટલા બધા રમકડા છે રમવાના, એની પાસે જો આટલું બધું છે ને મારી પાસે આ કેમ નથી, સતત એને દુઃખ રહ્યા કરતું. હવે સ્ટોરીને બીજી બાજુથી લઈએ, આ રીતે જોવા જાઓ તો પેલો છોકરો વધારે સુખી હતો. સ્ટોરીની બીજી બાજુ લઈએ, સાંજ પડે આ જે મિડલ ક્લાસ ફેમિલીનો જે છોકરો હતો એના ગ્રુપમાં બધા ફ્લેટની નીચે રમવા ભેગા થતા, બધા આરામથી રમતા, મોજ મસ્તી કરતા અને પેલો બંગલાની બાલ્કનીમાં ઊભો જોયા કરતો. એને થતું કે આ બધા છોકરાઓ આ રીતે રમે છે ને હું કેમ નહીં, એની આંખમાંથી આંસુ પડતા. સિક્યોરિટીના કારણસર, એમના સ્ટેટસના કારણસર એને ત્યાં જવા દેવામાં નહોતો આવતો. એને 50-60 વર્ષના એમના બૂઢા નોકરો સાથે રમ્યા કરવું પડતું હતું અને ખૂબ જ દુઃખી રહેતો હતો કે આ બધા લોકો કેટલા સુખી છે ને હું કેટલો દુઃખી છું. હવે કોણ સુખી છે ને કોણ દુઃખી છે? સવાલ એ છે કે જ્યાં સુધી મિડલ ક્લાસના છોકરાએ પેલા મલ્ટી મિલિયોનરના છોકરાને નહોતો જોયો ત્યાં સુધી મિડલ ક્લાસવાળો સુખી હતો, જ્યાં સુધી મલ્ટી મિલિયોનરના છોકરાએ પેલાને નહોતો જોયો ત્યાં સુધી એ સુખી હતો. બહુ જ સીધી વસ્તુ છે. આકાશમાં પક્ષી ઉડતું હોય, નીચે માછલીને જળમાં તરતી જુએ ને એમ વિચારે કે હું જળમાં કેમ નથી તરી શકતું, તે ઘડીથી એ દુઃખી થવાનું શરૂ થઈ જાય. અને માછલી ઉપર આકાશમાં જુએ કે મારે આવી પાખ કેમ નથી, એ ઘડીથી એ દુઃખી થવાનું શરૂ થઈ જાય. સુખ અને દુઃખનું સૌથી પહેલું કારણ હોય તો શાસ્ત્રોમાં કહ્યું છે તેમ યથાદ્રષ્ટિ તથા સૃષ્ટિ. સીધે સીધી વાત છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.
તમે જે જ્યાં જે જગ્યાએ છો એ જગ્યાએ જો તમે સંતુષ્ટ છો તો કોઈ તકલીફ નથી, પણ જેવી બાજુમાં વાત કરી કે બાજુવાળા ટીવી લાવ્યા એમને આ ગાડી લીધી, ત્યારથી આપણી દુઃખની વસ્તુ શરૂ થઈ ગઈ કે સાલું મારી પાસે આ કેમ નથી. મોજથી જીવવું હોય તો સૌથી પહેલી વાત શું છે કે જે વસ્તુ મારી પાસે છે એ જ મારી છે, જે વસ્તુ મારી પાસે નથી એ વસ્તુ મારી નથી, ક્યારેય મારી થવાની નથી. એટલે જ તમે જ્યાં છો, જે જગ્યાએ છો, જેની સાથે છો, એની સાથે જો તમે સુખી ન હોવ, તમે તમારી પત્ની સાથે છો એનાથી જો તમને ફરિયાદ હોય, બધા લોકોને હોય છે, કારણ કે ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે તમારા કરતાં તો મને ઘણા સારા મળતા હતા, આ તો મારા બાપે ભૂલ કરી નાખી. અને પેલો એમ કહે કે એવા માગા હતા, એવા માગા આવતા, અને ક્યાં મેં નિર્ણય લીધો તને નક્કી કરી નાખી. પણ યાદ રાખો, તમે જ્યાં જે જગ્યાએ જેની સાથે છો એની સાથે જો સુખી નહીં હો તો દુનિયામાં ક્યારેય મોજથી જીવી શકવાના નથી. એ ફર્સ્ટ પ્રિન્સિપલ જિંદગીનો છે, મોજથી જીવવા માટે પહેલી ચાવી. બીજી વાત, માણસ દુઃખી ક્યારે થાય છે? નિષ્ફળતા મળે ત્યારે દુઃખી થાય છે. જિંદગીમાં ધારી વસ્તુ ન થાય, ધાર્યા માર્ક્સ ન આવે, છોકરાઓ ધારી સફળતા ન મેળવે, છોકરી કોઈક વ્યક્તિ સાથે ભાગી જાય, પ્રણય વૈફલ્ય મળે, એવી ઘટના બને જિંદગીમાં, અથવા તો ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ન થાય, ત્યારે આપણને લાગે દુઃખી થઈ જઈએ અને જિંદગી દુઃખથી 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 ભરેલી છે અને કંઈ જ જીવવા જેવું નથી એવું લાગે, હતાશ થઈ જવાય, ક્યારેક આત્મહત્યાના વિચારો પણ આવે. તો મોજથી કઈ રીતે જીવવું? ઘણા બધા લોકો એમ કહે છે કે સાલો જિંદગીમાં એક સારો પ્રસંગ બન્યો જ નથી, મારી સાથે જ હંમેશા આવું થાય છે, બીજા કોઈ સાથે આવું થતું નથી, મને જ આવું કેમ, મારા નસીબમાં જ આ કેમ ભટકાણો કે ભટકાણી, મારી સાથે જ આવું કેમ થયું, મને જ કેમ આમ બન્યું. આવી પરિસ્થિતિ થાય, નિષ્ફળતા મળે તો મોજથી કઈ રીતે જીવવું? એક બહુ સરસ પ્રેક્ટિકલ વાત, એવા સંજોગોમાં મોજથી કઈ રીતે જીવવું એને માટે કહું. વર્ચ્યુઅલી વિચારો, જીવન એક રમત છે, ક્રિકેટની રમત છે, પણ આ ક્રિકેટની એવી રમત છે જેમાં પાછળ વિકેટ નથી, સ્ટમ્પ્સ નથી, વિકેટ કીપર નથી, ફિલ્ડમાં કોઈ ફિલ્ડર નથી, કોઈ જ ફિલ્ડર નથી. તમારા હાથમાં બેટ છે, તમે બેટ વીંઝવા માટે એકદમ મુક્ત છો, જિંદગી તમને એક પછી એક બોલિંગ નાખે છે. પહેલો બોલ જિંદગીએ નાખ્યો, ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ, પહેલો બોલ તમે કોશિશ કરી, બરાબર બોલ મારવાની કોશિશ કરી, ફેઇલ, કોન્ટેક્ટ ના થયો. બે વસ્તુ છે, રડો ક્યારે, શું થયું, હવે મારાથી કંઈ જ નહીં થાય, જિંદગીમાં હું નિષ્ફળ ગયો. પણ યાદ રાખો, મેં કહ્યું પાછળ વિકેટ કીપર નથી, વિકેટો નથી, ફિલ્ડર નથી. અહીંયા જ્યાં સુધી તમે તમારી મેળે મેદાન છોડીને ન જાઓ ત્યાં સુધી આઉટ થવાના નથી. ઇટ ઇઝ ડિસાઇડેડ ઇન લાઈફ. તમે જ કહો કે હું આત્મહત્યા કરું છું, તમે જ કહો કે હું નાસીપાસ થઈ ગયો છું, હતાશ છું, મારાથી કંઈ થાય એમ નથી, એમ કરીને બેસી જાઓ, મને કંઈ મજા નથી, હું ખુશ નથી, ત્યાં સુધી તમે આઉટ થવાના નથી. પહેલો બોલ જતો રહ્યો, કંઈ જ વાંધો નહીં, ફરીથી બીજા બોલ માટે તમે ધ્યાન રાખો છો, ટેન્શન નથી રાખતા, ધ્યાન રાખો છો કે સંભાળીને રમીશ, બીજો બોલ ફેંકાય છે, તમે કોશિશ કરો છો,
કશું જ થતું નથી, બીજો બોલ ખાલી જાય છે, ત્રીજો બોલ ફેંકાય છે, તમે કોશિશ કરો છો કંઈ જ થતું નથી, ચોથો બોલ ફેંકાય છે. યાદ રાખો મેં કહ્યું છે કે તમે જ્યાં સુધી મેદાન બહાર ન જાઓ ત્યાં સુધી આઉટ થવાના નથી. પાંચમો બોલ ફેંકાય છે, એમાં પણ નિષ્ફળ જાઓ છો. છઠ્ઠો બોલ ફેંકાય છે અને એ છક્કા સફળતા મળી ગઈ જિંદગીમાં. છઠ્ઠા બોલે છક્કો વાગી ગયો. જીવન વિકલ્પોથી, તકથી, ઓપોર્ચ્યુનિટીઝથી ભરપૂર છે. નાસીપાસ થઈ જવાની જરૂર નથી. માત્ર કોઈ કંઈક લૂઝ બોલ નહીં, કોઈ કંઈક સારા બોલ નહીં, તમારે રાહ જોતા ઊભા રહેવાનું છે. એ ઘડી આવવાની જ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, જ્યારે તમે એક એવો શોટ મારશો કે બધા જ ખાલી બોલનું સાટું બળી જશે, જિંદગીમાં આનંદ જ આનંદ થઈ જશે. પણ જો આ તકની જો તમે રાહ નહીં જોઈ શકો, તમે તમારી મેળે જ એવું વિચારશો કે ના હું તો હારી ગયો, મારાથી હવે કંઈ નહીં થઈ શકે, હું આગળ નહીં વધી શકું, મારાથી આ થઈ શકે એમ નથી, હું કંઈ કરી શકું એમ નથી, તો જિંદગીમાં કશું કંઈ જ નહીં કરી શકો. ટકી રહેવાનું છે. મોજથી જીવવા માટે, સફળ થવા માટે તમારે બીજું કંઈ જ નથી કરવાનું. જીવનમાં ગમે તેવા સંજોગોની વચ્ચે, ગમે તેવા ઝંઝાવાતોની વચ્ચે ટકી રહેવાનું છે. તક તો તમને 100% મળવાની જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભરોસો રાખવાનો છે તમારી જાત પર, ભરોસો રાખવાનો છે તમારા પુરુષાર્થ પર. નસીબ પર ભરોસો રાખવાનો કે નહીં કહો? નસીબમાં કેટલા લોકો માને છે? સવારના પોરમાં આપની આજ, સાપ્તાહિક ભવિષ્ય, પખવાડિયું, આ મહિનો, રાશિફળ, 2068નું વર્ષ કેવું જશે, બધું કેટલા લોકો વાંચે છે? ના પાડો છો પણ બધા જ વાંચતા હશે. તમને એક બહુ સરસ વાત કહું, દુઃખી ક્યારે થવાય? જગતમાં અજ્ઞાની જેવો સુખી માણસ કોઈ નથી. આ મોજથી જીવવું હોય તો સમજવું. એક પ્રવીણભાઈ હતા, ક્યારે કોઈ સંજોગોમાં નસીબમાં માનતા નહોતા, રાશિફળ શું એ ખબર નહોતી. એમના ખાસ મિત્ર પરેશભાઈ હતા, એમને કહ્યું કે પ્રવીણભાઈ સંભાળજો, તમારી ને પ્રિયંકાની રાશિ એક જ છે. એ ખુશ થઈ ગયા કે મારી ને પ્રિયંકાની રાશિ એક જ છે, તો પણ બીજું સંભાળજો, કન્યા રાશિને 7.5 પનોતી છે. પેલા કે પનોતી એટલે શું? પેલા થોડુંક જ્ઞાન આપ્યું કે આ પનોતી આમ આમ કરે ને આમ થાય, તમને બધાને હશે એટલે એની વિગતમાં નથી પડતો. એટલે પનોતીનું એમને જ્ઞાન આપ્યું. જ્ઞાન આપ્યું એટલે પ્રવીણભાઈને થયું કે સાલું આ પનોતી વિશે ક્યાંક વાંચવું તો પડે. એટલે એમને પ્રવીણભાઈએ પનોતી વિશે થોડુંક એમનું જ્ઞાન વધાર્યું. આ જ્ઞાન વધારતા હતા ત્યાં એક દિવસ શું થયું કે સ્કૂટર ઉપર એ એમની પત્નીને કોઈક લગ્નમાં દાગીના પહેરવાના હતા, એટલે લોકરમાંથી દાગીના કાઢીને જતા હતા. સ્કૂટર અથડાયું કોકને, દાગીનાનું બોક્સ પડી ગયું. જોકે પાછા બેઠા થઈ ગયા, દાગીના લઈ લીધા, ઘેર ગયા, પણ એમને થયું કે સાલું ખરેખરા 7.5નો પહેલો પરચો ખરો. પછી તો એમને 7.5 ઉપર સંશોધન શરૂ કરી દીધું. અને પછી દરેક વસ્તુની અંદર 7.5માં શું શું થઈ શકે કરતા થઈ ગયા. પછી મારી પાસે આવ્યા, ગભરામણ, કંઈક ધંધો શરૂ કરવો હોય તો તકલીફ થાય, છાતીમાં ગભરામણ થાય, હૃદયના ધબકારા વધી જાય, રાત્રે ઊંઘ ના આવે, આમ થઈ જશે, દીકરાને ફલાણું થશે, ઢીકણું થઈ જશે. ભવિષ્ય જાણવાની જે તાલાવેલી લાગી એમાંથી તકલીફ ઊભી થઈ. મેં કહું જગતમાં અજ્ઞાની જેવું બીજું કોઈ સુખ નથી. મોજથી જીવવું હોય તો ભવિષ્ય શું છે એ જાણવાની કોઈ કોશિશ ના કરતા કોઈને ક્યારે ખબર હોતી નથી.
અને બીજું માની લો કે તમને એ ચિંતા હોય કે અત્યારે આપણે બેઠા છીએ અને સાલું મને કંઈક થઈ જશે તો શું? તો કાંઈ નહીં ભાઈ, લાશ થઈ જશે તો લાશને ઠેકાણે ક્યાં પાડવી? એ કુમારપાળ ભાઈ સહિત આખું ઓડિયન્સ વિચારશે મારે શું લેવા દેવા, શા માટે ચિંતા કરવી? અહીંયા જે હાલત હયાત માણસો છે એ લોકો ચિંતા કરશે કે હવે આ લાશનું કરવું શું? એટલે બીજી વસ્તુ એ કે એ મોજથી જીવવું હોય તો ક્યારે આ વસ્તુની ચિંતામાં ક્યારે પડવું નહીં. પડો તો પેટ ચોળીને સૂળ ઊભું કરવા જેવું થાય, કોઈ સંજોગોમાં મોજથી જીવી શકાય નહીં. ચોથી વસ્તુ, મોજથી જીવવા માટે આપણે બધા શું કરીએ છીએ? એકાંતથી ડરીએ છીએ. સલામતીનો રસ્તો એવો બધો શોધી રાખીએ છીએ જિંદગીમાં કે કોઈ પણ સંજોગોની અંદર પૈસાથી સલામતી શોધીએ, સારા મકાનોથી સલામતી શોધીએ, કઈ પણ રીતે સલામત સલામત સલામત. જેટલો સલામતીનો રસ્તો શોધીએ એટલા આપણે અસલામત વધારે ને વધારે અનુભવતા જે અનુભવીએ છીએ, અસલામતી અનુભવીએ છીએ એટલા આપણે ભયભીત થતા જઈએ છીએ. આ એક ભયનો સીધો નિયમ છે. એટલે અસલામતીનો સ્વીકાર એ નિર્ભય રહેવાનો રાજમાર્ગ છે. જો સુખી રહેવું હોય, મોજથી જીવવું હોય તો અસલામતીનો સ્વીકાર જિંદગીમાં કરી લો તો કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. પણ આપણે એનો સ્વીકાર કરી શકતા નથી. આપણે સમયને, સંજોગને, આજુબાજુવાળાના વાતાવરણને આપણી ઈચ્છા પ્રમાણે તોડ મરોડ કરી અને આપણા બીબામાં ઢાળવાની કોશિશ કરીએ છીએ, એમાંથી તનાવ ઊભો થાય છે. એ જે તનાવ ઊભો થાય છે એમાંથી મોટાભાગની તકલીફો ઊભી થાય છે. સૌથી વધારે અત્યારે જો તકલીફ હોય તો સંબંધોની તકલીફ, માનવીય સંબંધોની પાર્કિંગ પ્લેસ વગરના. આજના જમાનાને હું કઈ રીતે કહીશ કે મૂલવીશ, માનવીય સંબંધોની પાર્કિંગ પ્લેસ વગરના મન ટૂંકા, મન મૂંઝી અને મન મેલા માણસોની વચ્ચે જીવવાનો સૌ કોઈને કંટાળો આવે છે. છતાં પણ જીવવું જીવવું એટલે જીવવું પડે છે. સૌને સૌ સામે ફરિયાદ છે કે આ ફલાણો સારો નથી. સાસુ કહેશે આ બહુ આવી છે, આજકાલના છોકરા આવા છે. વહુ કહેશે આ પહેલાં સમજતા નથી. સાહેબ નોકરો કહેશે કે સાહેબ આવા છે. ક્લાર્ક કહેશે કે આ આવા છે. સૌને સૌની સામે ફરિયાદ છે. સૌથી વિશેષ માણસને માણસ કરડે છે એટલે કોઈ આનંદમાં નથી. થાય છે શું ખબર છે? સવારે બધા નીકળે છે ને, હું તમને એનો એક દાખલો આપું. એક શિક્ષક મારી પાસે આવ્યા, પ્રિન્સિપાલ આવ્યા એક શિક્ષકને લઈને. પ્રિન્સિપાલે એમ કહ્યું કે આમ તો આ શિક્ષક અમારા પીટી ટીચર છે, બહુ સારા છે અને એમનું બહુ જ અમારે યુઝફુલ છે બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી માટે. પણ એમનો સ્વભાવ એવો છે કે ક્લાસમાં એક છોકરો ઊભો અને કહે, એ ઘોડીના બતા, ઓય ભેંસ ક્યાં ગઈ? ભેંસ એટલે છોકરી જાડ્યું એટલે ભેંસ કહે. ઘોડીનો કહે, એ ગધડા, સમજાય? એટલે પેરેન્ટ્સ ફરિયાદ બહુ કરે છે કે આમ સ્વભાવ બહુ સારો, પણ આમ જે એમની બોલવાની જીભ જ આવી છે. બધા જુદા જુદા જાનવરોના નામ બોલે ને આવું બોલે, બિભત્સ નથી બોલતા પણ કે આવું તો ઓછું બોલાય, એમનું કંઈક કરો. એમને મેં બોલાવ્યા, એમની સાથે વાતચીત કરી. વાતચીતનો સાર શું હતો ખબર છે? નાના હતા ને ત્યારે મા બાપ એમ કહેતા કે તારા બે મોટા ભાઈઓને જો એમાંથી કંઈક શીખ અને ભણ. થોડા મોટા થયા એટલે કહ્યા કે જો મોટો ભાઈ સીએ થયો, બીજો ડૉક્ટર થયો અને તું તો માસ્તર થયો. ચાલો એમાંથી આગળ આવી ગયા પરણ્યા. પરણ્યા એટલે પત્નીએ કહ્યું
કે આ તમારા બે ભાઈઓ જોઉં કેટલું કમાય છે, એમને કેવી લહેર છે, તમારામાં આમ છાંટોય નથી. પતિ કહ્યું, છોકરા થયા, છોકરા કહ્યું, પપ્પા તમે તો સાવા. હવે આટલા બધા નેગેટિવ સ્ટોક મળ્યા, આટલા બધા લોકોએ કાકરા માર્યા, જે એમને સંઘરી સંઘરીને ખિસ્સામાં રાખ્યા, એટલે બહાર જાય, બહાર જે સ્કૂલે જાય એટલે સ્કૂલ જઈને શું કહે, આ ખિસ્સાનો કાકરો, એ ઘોડીના, એ ભેંસ, એ ઊંટ. લોકો આ કામ કરે છે કારણ કે એમને કાંકરા એટલા બધા વાગે છે કે જેને કારણે એ બધા ભેગા કરી રાખે છે, જઈને બીજા કાંકરા માર્યા કરે છે. આ રમત જે ચાલે છે સંબંધોમાં, જો આપણે મોજથી જીવવું હોય, બીજાનું તો જે થવું હોય થાય, તો ચાર સ્તરના સંબંધમાં આપણે સમજવા જેવું છે, શીખવા જેવું છે કે આનંદથી કઈ રીતે જીવી શકાય. પહેલું સ્તર જે છે એ આપણો આપણી જાત સાથેનો સંબંધ, આ પહેલું સ્તર છે. મોટાભાગના લોકોને પોતાની જાત સાથેનો સંબંધ સારી રીતે રાખતા આવડતો નથી. પિતા પુત્રને કહે તો શું કે ખબર છે, અંધેરો મેં પેદા હુઆ થા રોશની સે ડરતા હું, પહેલે દુશ્મનો સે ડરતા થા અબ દોસ્તો સે ડરતા હું. પેલા છોકરાને એમ થાય કે આના જીવનમાં કોઈ દાડો કોઈ સારી પળ જ આવી નથી યાર. જ્યારે હોય ત્યારે એક વાત કરે કે હું લાઇટના પેલા થાંભલા નીચે વાંચતો હતો, મારે એક જોડ ચંપલ હતી ને તારે છ જોડ બૂટ છે ને ફલાણું છે ને, આવી આવી વાતો જ કરે. માણસનો માણસની જાત સાથેનો સંબંધ, માણસ પોતાની જાતને જ જો ઉતારી પાડતા વાક્યો બોલે. આપણે સૌથી વિશેષ વાત આપણી પોતાની જાત સાથે કરીએ છીએ, અને જાત સાથે વાતમાં આત્મધિક્કારના વિધાનો, જાતને ઉતારી પાડતા વિધાનો, મારાથી આ ન થાય, હું તો ભાઈ ભોટ, હું તો સાવ ડફોળ, આવા કપાળ પર લેબલો આપણે નાનપણથી માર્યા છે. શક્ય છે કે આ લેબલ શરૂઆતમાં આપણા વડીલોએ આપણા ઉપર માર્યા હોય, પણ પછી આ લેબલો આપણે આપણી જાત પર આપણે પોતે જ માર્યા છે, એના માટે આપણે દુઃખી રહીએ છીએ. જો મોજથી જીવવું હોય તો આપણે આપણી જાત સાથેનો સંબંધ સુધારવો પડશે. એક બહુ સરસ નાની વાર્તા છે, એક 6 વર્ષનો છોકરો અને એક 10 વર્ષનો છોકરો, બંને બહુ પાક્કા ગોઠિયા નાના ગામમાં રહે, બંને મિત્રો, બધું જ સાથે કરે, હસ બેસવાનું, ઉઠવાનું, નાવાનું, ધોવાનું, ના ધોવાનું નહીં નાવા સુધીનું, બધું જ સાથે કરે. બંને જણા ખાસ મિત્રો. એક દિવસ ગામની બહાર ગયા, ચાલતા 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 ખૂબ દૂર નીકળી ગયા, જંગલની અંદર ખૂબ દૂર નીકળ્યા, દૂર નીકળ્યા અને પાણીની તરસ લાગી. એક કૂવો હતો, જે 10 વર્ષનો છોકરો હતો એ વજનમાં પણ ભારે હતો, 6 વર્ષનો છોકરો હતો, 6 વર્ષની ઉંમર અને વજનમાં પણ દુબળો હતો. પેલો 10 વર્ષનો છોકરો કૂવામાં અંદર ઉતર્યો, અંદર પડ્યો, બહાર નીકળી શકાય એમ હતું નહીં, ડૂબી ગયો. ડૂબી જતો તો રાડ પાડવા માટે બચાવો 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 બચાવો. પેલો 6 વર્ષના છોકરાએ અંદર જોયું અને એને જોર જોરથી બૂમ પાડી, બચાવો 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 બચાવો. આજુબાજુ એનો અવાજ કોઈ સાંભળી શકે એવું કોઈ માણસ હતું નહીં. ખૂબ રાડ પાડી, એને લાગ્યું કે આ અવાજ હવે કોઈ સાંભળી શકવાનું નથી. ત્યાં એની નજર એક ડોલ અને એની સાથે રાંઢવું બાંધેલું હતું એના ઉપર પડી. એક મિનિટનો વિચાર કર્યા વગર એને ડોલ અંદર નાખી અને પેલા છોકરાને એમ કહ્યું કે તું આ ડોલને પકડી લે, હું ડોલ ખેંચું છું. પેલા 10 વર્ષના છોકરાએ ડોલ પકડી લીધી અને ડોલ ખેંચવાની શરૂ કરી. કલ્પનામાં ન આવે, દુબળો પાતળો, વજન ખેંચી ન શકે, પાણી ડોલની અંદર પાણી ભરેલું હોય તો એ ડોલ પણ ખેંચી ન શકે, એવા છોકરાએ દમ લગાવી દીધું, જોર લગાવી દીધું, છેવટે પેલો બહાર નીકળી ગયો. બહાર નીકળ્યા પછી બંને જણા હાશકારો અનુભવીને ખૂબ ભેટ્યા.
પછી વિચાર કર્યો કે સાલું ગામમાં જઈશું ને લોકોને કહીશું કઈ રીતે, બધા વઢશે આપણને, શું કર્યું, કેમ તમે ત્યાં ગયા, જવા જવું તમારે હતું જ નહીં, કેમ ડોટ ડાપણ કર્યું. ડરતા ડરતા બંને ગયા. પછી ડર તો ખરો, ગામડા ગામમાં રહેલા જૂઠું બોલવા કે વાત છુપાવવાથી તો એ લોકો ચાલે નહીં. એમને વાત કરી, વાત સાંભળીને એમને વાધાર્યું તો એવું કંઈ જ ના થયું. બધા હસવા માંડ્યા કે ગપ્પા મારે છે, સ્ટોરીઓ બનાવે છે. આ આટલો છોકરો આટલા મોટા છોકરાને 20 ફૂટ ઊંડા કૂવામાંથી ખેંચે, ગપ્પા મારે બંધ કરો, ગપ્પા ના મારો. છોકરા કોઈ હકીકત છે, અમે કર્યું છે. બધાને બહુ નવાઈ લાગી. ગામમાં એક વૃદ્ધ હતા, રામભાઈ એક વૃદ્ધ હતા. બધાએ પૂછ્યું કે આ છોકરાઓ વાત કરે છે, શું વાત કરે છે? એટલે રામભાઈએ કહ્યું કશું નથી, છોકરાઓ કહે છે અને કરે છે, જુઠ્ઠું શા માટે બોલે, કહે છે તો એમને કર્યું હશે, માની લો. બધાએ કહ્યું કે બરાબર, ચાલો માની લીધું, પણ આ શક્ય કેવી રીતે બને? આ છોકરો આને કઈ રીતે ખેંચી શકે? રામભાઈએ જે જવાબ આપ્યો એ જાત સાથેના સંબંધ માટે બહુ જ મહત્ત્વનો છે. જાત સાથે સારો સંબંધ સ્થાપવા માટે, સુખી રહેવા માટે રામભાઈએ એમ કહ્યું કે આ છોકરો આ ડોલ ખેંચી શક્યો કારણ કે ત્યાં એને કોઈ એવું કહેવાવાળું નહોતું કે તું આ નહીં કરી શકે, તારાથી આ નહીં થાય, એટલે એને કરી નાખ્યો. જ્યારે આપણે આપણા બાળકોને, આપણે જ્યારે બાળકો હતા ત્યારે આપણા વડીલોએ આપણને અસંખ્ય વખત કહ્યું છે કે તારાથી આ નહીં થાય, તારાથી શેક્યો પાપડ નહીં ભંગાય, તારામાં તાકાત નથી, તારામાં આ નથી, તારાથી શું નહીં થાય, એવું અસંખ્ય વખત કહેવામાં આવે છે, રાધર ધેન શું થશે. આ એક મુખ્ય વસ્તુ છે. જાત સાથેના સંબંધમાં જો આપણે આપણી જાતને એમ કહીએ કે મારાથી આ થશે, આ કામ હું કરી શકીશ, આ કામ મારાથી જ થશે, દુનિયામાં એક સ્થાન એવું છે કે જે માત્ર હું અને હું જ લઈ શકું એમ છું, દુનિયામાં એક કામ એવું છે કે જે માત્ર હું અને હું જ કરી શકું એમ છું, બીજું કોઈ જ કરી શકે તેમ નથી, આ વાત જો આપણે આપણી જાતને કરી શકીએ તો આપણે મોજથી જીવી શકીએ. તો પહેલું રિલેશનશીપ જાત સાથે, બીજું રિલેશનશીપ સુપિરિયર્સ, આપણાથી ઉપરી. જો નોકરીમાં હોઈએ તો આપણા ઉપરી અધિકારીઓ, કુટુંબમાં જીવતા હોઈએ તો ઇનલોઝ અને આઉટલોઝ. ઇનલોઝ એટલે સાસુ સસરા, આઉટલોઝ એટલે માતા પિતા. જે બહુ ડિફિકલ્ટ છે, ઇનલોઝ કરતાં આઉટલોઝ બહુ ડિફિકલ્ટ છે, કારણ કે માથેને માથે જ હોય, માથેને માથે દરેક વસ્તુમાં ચંચુપાત કરવા માટે આમાં ઘણા બધા આઉટલોઝ હશે, ઇનલોઝ પણ હશે, ડોન્ટ ટેક ઇટ પર્સનલી. માથેને માથે ચંચુપાત કરવા માટે જ ને એમની બધી વાત સાંભળવાની જ હોય. મોટા ભાગના સમસ્યા અહીંયા એને કારણે લોકો કહે છે કે એટલું બધું વ્યથિત રહું છું કે મારી પત્ની અને માતા વચ્ચે હું બેલેન્સ જાળવી શકતો નથી, સાહેબ ખબર નથી પડતી હું કોનો પક્ષ લઉં. જો પત્નીની વાત માતાને કરવા જઉં છું તો કહે છે કે આટલા વખતે 27 વર્ષનો મેં તને કર્યો અને કાલની છોકરી આવી એના કહેવાથી તું મારું અપમાન કરે છે. અને જો માતાની વાત પત્નીને કહેવા રહ્યો કે સાવ માવડીઓ છે એમ કરીને મને ધુતકારી કાઢે છે. આઈ કેનોટ બેલેન્સ. જેને કારણે લગ્ન પછી બધો આનંદ જ જતો રહ્યો હોય, આવા ઘણા બધા યુવાનો પુરુષો છે. હવે આ સંબંધમાં કઈ રીતે જાળવવું, અથવા વહુએ સાસુ સાથે જીવવું હોય, અથવા સેક્રેટરીએ બોસ સાથે સારા સંબંધો રાખવા હોય, ક્લાર્કે એના સુપિરિયર સાથે સારા સંબંધ રાખવા હોય, અને ગમે તેવો હોય એ માણસ છતાં પણ આનંદથી જીવવું હોય તો કઈ રીતે જીવવું, એમાં બે પ્રિન્સિપલ છે. સૌથી પહેલો પ્રિન્સિપલ એ કે બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. ધીસ ઇઝ ફર્સ્ટ પ્રિન્સિપલ.
પણ તમને એમ લાગે કે યાર હળહળ ખોટો છે, એની એક વાત સાચી નથી, દેન દેર ઇઝ પ્રિન્સિપલ નંબર ટુ દેટ ફોલો પ્રિન્સિપલ નંબર વન. એક આ વાત. બીજી વાત, સંઘર્ષમાં પડવું નહીં, કારણ કે એમને એ ઘડીએ એ જે પરિસ્થિતિમાં છે એમાં એમને સુધારી નહીં શકાય. એના કરતાં દિવાલને માથા પટકી અને દિવાલને તોડવાની કોશિશ કરો તો કદાચ સફળતા મળે, લોહી તો નીકળે જ પણ સફળતા મળે, પણ ત્યાં બદલવાની કોશિશ નહીં કરવી. બીજી, તમે કામકાજ કરતા હો એ ડોન્ટ બી ઇન એ લવ વિથ યોર વર્ક. ઘણા બધા લોકો શું કહે, એક બેન મારી પાસે આવ્યા કે સાહેબ મેં એટલો બધો ફર્સ્ટ ક્લાસ વર્ક રિપોર્ટ બનાવીને મારા બોસ આગળ મૂક્યો અને આમ કરીને મેં એમને ચીટ બાજુમાં મૂકી દીધો. હી ડિડન્ટ ઇવન એપ્રિશિએટ ઇટ. બહુ મોટો આઘાત લાગી ગયો. મેં કહ્યું તમારો પગાર કપાયો? તો કે ના. અત્યાર સુધી ક્યારે કપાયો? તો કે ના. નોકરીમાંથી કાઢ્યા? તો કે ના. બદલીની વાત કરી? ના. તો સેને સેની તમને તકલીફ છે? આમાંથી કંઈ થયું નથી. તો તમારું કામ, તમને જેને માટે પગાર આપે છે, કામ તમે કર્યું, તમે રિપોર્ટ બનાવો, ના વોટ મોર યુ વોન્ટ? વાય યુ આર ઇન લવ વિથ યોર વર્ક? તમારા કામના આટલા બધા પ્રેમમાં કેમ છો? કામ કરો, કામ બદલ તમને મળે છે, પગાર મળે છે, નીકળી જાઓ. સુપિરિયર્સ સાથે સંબંધો સાચવવા માટે, સાસુ સસરા સાથે સંબંધો સાચવવા માટે આ બહુ ઉત્તમ વસ્તુ છે. હમણાં જ મારે ત્યાં એક પેશન્ટ દાખલ થઈ, એ કહે છે કે સાસુને તો મારે સીધી કરીને રહેવું છે. અને એનો બાપ પણ શું કહે ખબર છે, સાહેબ તમે છે ને હું એને અહીંયા બોલાવીશ, મારા ખર્ચે છોકરીને મહિનો રાખવી હોય તો મહિનો રાખો, પણ એની સાસુ તો એવી છે કે એને તો સીધી કરવી જ પડે એમ છે. પાછી છોકરીની મા શું કે ખબર છે, અને અમારા જમાઈ અને સાવ દેશી, એને એક સ્ત્રી જોડે વિવેકથી કઈ રીતે વાત કરવી આવડતું જ નથી, સીધો કરવા જેવો છે એને. મને તો તમે અહીંયા અઠવાડિયું 15 દિવસ રહીને તમે એમ ઈચ્છો છો કે પેલા લોકોને બહારથી બોલાવીને બધાને આમ સીધા કરી નાખીશ? એક કામ કરો, 15 દિવસ રહો, પણ સીધા તો તમને જ કરવાના છે, તો જ કંઈક થશે. એટલે આવું તો મેં મારા મનમાં નક્કી કર્યું, કારણ કે એમને સીધા કરવાના છે, હું રહું તો આઈ લૂઝ ધ રેવન્યુ. પણ મનમાં મેં નક્કી કર્યું કે હકીકતમાં એમને હા પાડવાની છે, બાકી સીધા એમને જ કરવાના છે. એટલે જો તમે એમ નક્કી કરો કે એને તો સીધી જ કરીને રહીશ તો કાંઈ થવાનું નથી. આપણે ત્યાં એટલા બધા ઝડપથી સંબંધો બદલાતા નથી. હમણાં જ અમે કુમારપાળભાઈ જોડે વાત કરતા હતા કે અત્યારે તો વોટ્સએપ ફેસબુક એટલા બધા વધી ગયા છે કે લગ્ન પૂર્વેના લગ્નેતર સંબંધો બહુ જ, ઇટ ઇઝ અ વન ફિંગર ટીપ અવે. આ એક બીજી વસ્તુ છે, ખાલીપો પૂરવા માટે કુટુંબમાં એક જ ડ્રોઈંગ રૂમમાં બેસીને બધા જ લોકો વોટ્સએપ ઉપર બિઝી હોય છે. કુમારભાઈએ બહુ સરસ વાત કરી કે તમે રિવરફ્રન્ટ ઉપર જશો તો બે જણા બેઠા હોય પણ બંને જણા વોટ્સએપ પર જ વાત કરતા હોય. એટલે પણ બાજુમાં બેઠો છે એની જોડે વાત કરો ને, ના વોટ્સએપ. એકદમ આ પ્રકારનું એક નવું કલ્ચર આવી ગયું છે, એટલે કદાચ આ નિયમો બદલાય, પણ ઘરની ચાર દિવાલમાં રહેવા માટે આ નિયમો બદલાવાના નથી. વોટ્સએપ ફેસબુકના એડિક્શનની પણ ઉપર થોડીક વાત કરીશું, પણ આ ઇનલોઝ આઉટલોઝ એટલે સુપિરિયર સાથેના સંબંધો સારા રાખીને આનંદથી જીવવા માટેની, હળવાશથી જીવવા માટેની આ રીત. ત્રીજા લેવલના સંબંધો છે આપણા સમોવડિયા સાથેના. સમોવડિયા એટલે સહકાર્યકરો, આપણી સાથે હોય, આપણા પાડોશીઓ હોય, આપણા મિત્રો હોય, અને સૌથી વધારે જો હોય તો પતિ અથવા પત્ની. આની સાથે સુમેળ ભર્યા સંબંધો કેવી રીતે રાખવા, આમાં પ્રશ્નો ઊભા થાય ત્યારે શું કરવું, અને મોટાભાગના પ્રશ્નો આમની સાથે જ અવારનવાર ઊભા થતા હોય છે, તો એની અંદર આપણે સારી રીતે કઈ રીતે રહેવું અને મોજથી કઈ રીતે જીવવું, બહુ ગંભીર પ્રશ્ન છે. મોટાભાગનાને એમ જ લાગે છે જિંદગીમાં કે હું જ સાચો છું. આપણને આપણી જાત તો પેલી અરબી ઘોડા જેવી લાગે છે, જ્યારે સામેનાને આપણી જાત ગધેડા જેવી લાગે છે.
એટલે આપણું આપણે પોતે માનેલું સ્વરૂપ સામેનાને દેખાતું આપણું સ્વરૂપ આ બે વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. આ મૂળભૂત તફાવત છે એને જરાક થોડોક આપણે સમજી લેવાની જરૂર છે કે આપણે એમ પાછો આપણી જાત સાથે વાત કરીએ ત્યારે ઉતારી પાડીએ પણ બીજાની સરખામણીમાં આવીએ ત્યારે આપણે જરાક આમ કહીએ કે ના હું તો આમ સવાલ જ નથી તારા કરતાં ક્યાંય ચડી જતો. હકીકતમાં આ લઘુતાની ક્ષતિપૂર્તિ હોય છે. જે માણસ પોતે લઘુતા ગ્રંથિ અનુભવતો હોય છે એની ક્ષતિપૂર્તિના એક ભાગરૂપે એ બીજાને ઉતારી પાડતો હોય છે. બીજાની વાતની પણ નોંધ લેવી અને એને માટે બેસ્ટ શું છે બી એ એક્ટિવ લિસનર. મોટા ભાગે આપણે બોલ 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 કરીએ છીએ અને આપણને જ બીજા સાંભળે એવું કરીએ માનતા હોઈએ છીએ. જો ઇફ યુ વિલ બી ધ એક્ટિવ લિસનર તમારા સમોવડિયા સાથેના સંબંધોની અંદર તો મોટાભાગની સમસ્યાઓ ચોક્કસ ઉકેલાઈ જશે. પત્નીને સાસુ વિશે એટલે તમારી મા વિશે કંઈ કહેવું હોય છે એટલા માટે નહીં તમે જઈને તમારી મા જોડે ઝઘડો, માત્ર એને કહેવું હોય છે તમારે સાંભળવાની જરૂર હોય છે. ઝંડો હાથમાં લઈને તમારે તલવાર લઈને લડવા જવાની જરૂર નથી હોતી. મોટાભાગની વસ્તુમાં જો તમે શાંતિથી સાંભળો તેમાં બીજું કંઈ કરવાની જરૂર હોતી જ નથી. તમને મુલ્લા નસરુદ્દીનની એક બહુ સરસ વાત જો યાદ હોય તો મુલ્લા નસરુદ્દીનને બે ગર્લફ્રેન્ડ હતી અને બંનેના વખાણ કરે કે તું તો બસ તારા જેવી તો કોઈ છે નહીં ને તને જે પ્રેમ કરવું છે અપ્રતિમ ને દુનિયામાં સૌથી સુંદર તું ને તારા જેવું આમ બધા જેટલી બધી આપણે વોટ્સએપ પર સારામાં સારા મેસેજ આવતા હોય એ વખતે વોટ્સએપ નહોતું પણ એ ક્યાંકથી ગોખી લાવેલો ને બોલ્યા કરતો. હવે બંને પાછી એકબીજાની બેન પડી એટલે બંને જણા એમ કહે કે મારા વાળો તો આમને પહેલી કે મારા વાળો આ પ્રમાણે છે. એ બંને નક્કી કર્યું કે આપણે આપણા વાળાને જોઈએ એટલે બંને નક્કી કર્યું કે ગુરુવારે જુમેરાતે સાંજના 4 વાગે આ ગાર્ડનમાં હું મારા વાળાને બોલાવીશ, પહેલી કે મારા વાળાને હું ત્યારે જ બોલાવીશ. બંને જણાએ મુલ્લા નસરુદ્દીનને કહ્યું કે ભાઈ મારી બહેનપણીને મારે તમને બતાડવાના છે, તમે મારા વખાણ કર્યા છે ને 4 વાગે અહીં આવજો. બીજીએ પણ એ જ કહ્યું. મુલ્લો વિચારમાં પડ્યો કે આ બંને તો આ તો તકલીફ થશે પણ રિલેક્સ માણસ હતો શાંતિથી ગયો. બંને ભેગી થઈ અને એને કહું કે જો આ મારા વાળો, પેલી કહે કે મારા વાળો પણ આ જ છે. એ બંને જણા ઝઘડ્યા ને એકદમ કે આ મુલ્લા તું બી એ કરતો અને વો કરતો અને એ કરતો અને તમને એ તો કે ક્યાં કરતો, મેં કુછ નહીં કરતા હું, તમને એ બોલા થા કે તું બહુ સુંદર હતો કે હા બિલકુલ બોલા થા, દૂસરી કે મેરે કો બી બોલા થા ને તો કે હા બિલકુલ બોલા થા. જેટલી વાત હતી એની અંદર સાંભળ્યા કર્યું, બંનેને હા પાડ્યા કરી પણ વાત પતી ગઈ. 1/2 કલાક જગ્યા અચ્છા તમને દોનો કહું હા તો ઠીક હૈ અગર મેં સુંદર હું તો કોઈ બાત નહીં. વાત એ છે કે બંને જો તમે એને માથે લીધા વગર એક્ટિવ લિસનિંગ કરીને જો વાતને તમે સ્ટ્રેસમાં આવ્યા વગર પતાવો તો એમાં કંઈ બહુ મુશ્કેલી પડતી હોતી નથી. ચોથા સંબંધો એ આપણા સબોર્ડિનેટ સાથેના સંબંધો, નોકર કે આપણાથી નીચલા સ્તર સાથેના સંબંધો અથવા તો બાળકો સાથેના સંબંધો. આ બહુ જ મહત્વના સંબંધો છે, ખાસ કરીને વાલી અને બાળકો સાથેના સંબંધો. મારી પાસે ઘણા માતા પિતા આવે છે અને એમ કહે છે કે તમે આજની પેઢીને સુધારવા માટેના કોઈ વર્કશોપ કેમ નથી કરતા. એટલે હું કહું કે ભાઈ તમારા સંતાનની શું સમસ્યા છે. ના ના, તો મારા સંતાનની કોઈ સમસ્યા નથી પણ આજની પેઢી જે રસ્તે જઈ રહી છે બિકમિંગ જનરલ મેનેજર, સમસ્યા એમના સંતાનની જ હોય છે પણ જનરલ મેનેજર ઓફ ધ સોસાયટી કા આ પેઢી ક્યાં જવા બેઠી છે. એક તમને વાક્ય કહું, આજના યુવાનો ખૂબ જ તોછડા છે, મોડી રાત્રે માર્કેટમાં બેઠા બેઠા ગીતો ગાય છે, વડીલોને માન આપતા નથી, પોતાનું ધાર્યું કરે છે, આજના યુવાનોનું કરવું શું. વાક્ય સોક્રેટિસે લખેલું છે 323 બિફોર ક્રાઇસ્ટ. આ ત્યારના ત્યારે પણ ફરિયાદ આજના યુવાનો વિશે લખેલી હતી. ત્યાર પછી તો કેટલીય પેઢી આવી ગઈ, કેટલીય બગડેલી 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 પછી આપણી બગડેલી પેઢી આવી ગઈ. એટલી બધી ચિંતા કરવાની જરૂર હતી નથી.
છતાં પણ આજે વોટ્સએપ અને ફેસબુક એડિક્શન ચોક્કસ ધ્યાન માગે એવી વસ્તુ છે. તો જો આપણા સબોર્ડિનેટ સાથેના કે સંતાનો સાથેના સંબંધોમાં આપણે જો મોજથી જીવવું હોય તો બીજું કંઈ યાદ નહીં રાખીએ તો યાદ શું રાખવું પડશે? બાળક તમે કહો છો એમ નથી કરતું, પણ તમે કરો છો એમ કરે છે, તમારું અનુકરણ કરે છે. પપ્પા ઓફિસેથી આવે, કંટાળ્યા હોય, ખાઈ પીને બેસે, પછી કયું આસન લગાવે? ટીવી આસન, ફેસબુક આસન, વોટ્સએપ આસન. મમ્મીનું કામ પતી જાય, રામો કામ કરીને જતો રહે, પછી કયું આસન લગાવે? ટીવી આસન, વોટ્સએપ આસન, ફેસબુક આસન. પુત્ર કયું આસન લગાવે? એ જ આસન લગાવવાનો છે. ના, બંને જણા જો, વાંચવા બેસ, મેચ ન જો, ફલાણું ના કર, વાંચવા બેસ, આમ કર, ક્યારે નહીં કરે. કુમારપાળભાઈ એમ કહું કે સ્ટીવ જોબ્સ એમ કહે છે કે હું મારા સંતાનોને આ બધી ટેકનોલોજી અમુક વખત સુધી નથી એનાથી એક્સપોઝ થવા દેવાનો. એને માટે તમારે તમારી જાત ઉપર નિયંત્રણ રાખવું પડે. જો તમે તમારા ઘરમાં બેઠા બેઠા વન ડેનો કે ટી ટ્વેન્ટીનો છેલ્લામાં છેલ્લો બોલ કે પછી એનું રિપ્લે કે પછી એનો સ્પેશિયલ શો કે પછી એનું વારંવાર આવતું એકેય છોડતા ન હો તો છોકરો છોડવાનો નથી. જો તમે બેઠા બેઠા વોટ્સએપ કરતા હો તો છોકરો છોડવાનો નથી. પછી એમ કહો, ઘણા અમને આવીને કહે કે મને સાહેબ સમજણ પડતી નથી, મને એમ હજી આજે જ આવ્યા હતા કે છોકરો વોટ્સએપ કરે છે, ફેસબુક કરે છે, આમ છે, આમ છે, આ રીતે, ને પછી કે સાહેબ મને સમજાતું નથી કે મારું સંસ્કારી કુટુંબ, મારા સંતાનો, મારો પુત્ર, અને આમ કેમ? એટલે હું કહું કે તમારો પુત્ર છે એટલા માટે જ આમ. યાર, લો ઓફ જીનેટિક્સનો થોડોક તો ખ્યાલ કરો. તમે કેટલું વોટ્સએપ કરો છો? તો કે તો હું તો ધંધાના વિકાસ માટે કરું છું, મારું સર્કલ વધારવા માટે કરું છું, હું ફલાણા માટે કરું છું. તો મેં કીધું એ તમે ધંધાના વિકાસ માટે કરો છો તો એના વિકાસ માટે કરે છે. તમારે જો ધંધાનો વિકાસ કરવો તો ધંધાના સ્થળે કરો, નહીં તો પછી તમે વિકાસ કરશો તો એ પણ વિકાસ કરશે. મમ્મી શું કરે છે? તો કે મમ્મી કહે છે અમે તો અમારી સહેલીઓને કરીએ, અમારા સ્કૂલ ફ્રેન્ડનું જૂનું સર્કલ છે એટલે હું કરતી હોઉં છું. મેં કીધું પછી એનો એના ફ્રેન્ડને એ કરશે. એટલે જો તમારા સબોર્ડિનેટ્સ કે બાળકો જો સફળ વાલી થવું હશે તો તમારે તમારા પર નિયંત્રણ રાખવું પડશે, છોકરાને ક્વોલિટી ટાઈમ આપવો પડશે. અત્યારના લોકોની તકલીફ એ છે કે આજના કેરિયર ઓરિએન્ટેડ માતા પિતાને, પૈસા કમાવા માટે દોટ લગાવતા માતા પિતાને બાળકો માટે સમય નથી. તો એ લોકોએ એટલું યાદ રાખવું પડશે કે જ્યારે તમે સિનેજર્સ, નવો શબ્દ આવ્યો છે સિનિયર સિટીઝન્સ માટે સિનેજર્સ, જ્યારે તમે વૃદ્ધ થશો, સિનિયર સિટીઝન થશો, ત્યારે કોઈ એમ નહીં પૂછે કે કેટલી ગાડીઓ છે, કેટલા બંગલા છે, કેટલા ફાર્મ હાઉસ છે. પણ પહેલો પ્રશ્ન શું આવશે? છોકરા તમારા શું કરે છે, ક્યાં છે? સફિશિયન્ટ. અને ત્યારે જો મોજમાં રહેવું હશે, કોણ કહી શકશે અરે અમારો ફલાણો તો આ જગ્યાએ આમ આમ છે, તો આનંદથી રહેશો. ચોથા લેવલના સંબંધો તમારા સબોર્ડિનેટ્સ જોડે, બાળકો જોડે. તમે તમારું ઉદાહરણ લેવાનું ગમે એ પ્રકારના સંબંધ રાખો કે જેથી તમને એ લોકો ફોલો કરે. માત્ર તમે એમને હુકમ આપશો તો તમારો રામોએ માનવાનો નથી, તમારો સર્વન્ટે માનવાનો નથી, એની જોડે જ સંઘર્ષમાં ઉતરવું પડશે. અને જિંદગીમાં તમે વ્યથિત 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 થઈને જ ફર્યા કરશો, બીજું કાંઈ જ નહીં થાય. એ બહુ જ સ્પષ્ટ વાત છે. એટલે રિલેશનશિપની આ મહત્ત્વની વાત છે, જો મોજથી જીવવું હશે તો. સપનાઓ જોવા,
બહુ સારી વાત છે. બીજાઓ સાથે સરખામણી કરવી બહુ સારી વાત છે આનંદથી જીવવા માટે. પણ એક બહુ સરસ મજાનો બેફામની નઝમ છે, સપના જોતા બીજાઓ સાથે સરખામણી કરતા સૌ કોઈએ બહુ જ સારી રીતે ડાઉન ટુ અર્થ રહેવા માટે, જિંદગીમાં સુખી રહેવા માટે, મોજથી જીવવા માટે યાદ રાખવાની વાત છે. બહુ જ સરસ છે, કોઈ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી. સરસ વર્ણન બેફામે કર્યું છે. ગુજરાતી વિશ્વકોશ છે એટલે થોડીક શાયરાના ને સાહિત્યની વાત કરું છું. કોઈ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી, સૂતો તો ચેનથી નિશ્ચિંત પથ્થરની પથારી પર. વર્ણન કર્યું છે ઊંઘતો તો. મજાનું સ્વપ્ન એ માનવીની આંખમાં ઉતરી વિહરતું તું પ્રવેશીને નયનની બંધબારી પર. શબ્દો જુઓ કે સ્વપ્ન જોતો તો. મજાનું સ્વપ્ન એ માનવીની આંખમાં ઉઘડ્યું. શું કંઈ ખાસ નથી, સુશોભિત ભવ્ય સુંદરને મનોહર એક મહાલય થઈ. મહાલયના બગીચાના મહેકતા ફૂલોની વચ્ચે એ ભમતો તો બધીએ મુશ્કેલોથી સાવ નિર્ભય થઈ. સપનું છે, જોવાની છૂટ છે. મહાલયનો હતો પોતે જ માલિક એટલા ભાને, સમજતો તો કે ધરતી પર મળ્યું છે નાનું રાજેને. અને જોવાને આવી પોતાની શ્રીમંતાઈ, સલામી આપવાને આવતો આખો એ સમાજને. સપનું ભરપૂર બહારમાં ચાલતું હતું, મગર ત્યાં તો અમાસી રાતના જલતા દીવા જેવા સિતારાને ઉષાની ઓઢણીની ફૂંક લાગી ગઈ. સવારનું વર્ણન કર્યું છે બેફામે મસ્ત રીતે. મગર ત્યાં તો અમાસી રાતના જલતા દીવા જેવા સિતારાને ઉષાની ઓઢણીની ફૂંક લાગી ગઈ. ભટકતા કોઈ એકલને નિરાશ્રિત માનવી સરખો, સળગતો સૂર્ય ઉગ્યો સ્વપ્નશીલ આંખોય જાગી ગઈ. અને મુફલીસે જોયું હતી ફૂટપાથ એનીએ. થયું એને જગતમાં સત્ય છે એક જ જીવન મારું. થયું એને જગતમાં સત્ય છે એક જ જીવન મારું. અને આ મહેલવાળા માનવી જેને જીવન સમજી વિતાવે છે સદાય, એ તો છે ખાલી સ્વપ્ન મારું. સપનાઓ જુઓ, જાગતા રહીને સપનાઓ જુઓ. સપનાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ જે દિવસે સમજાઈ જશે, જે દિવસે લાગશે કે હું એ હું છું, હું સચિન તેંડુલકર નથી. હતાશાનું પ્રમાણ વધતું જાય છે, કારણ કે કોઈને લેશ માત્ર નીચા રહેવું ગમતું નથી, બધાને ટોચ પર પહોંચવું છે. કરુણતા એ જ છે કે હું ત્યાં પહોંચી નથી શકતો, ઊંચા કંઈ એટલા છે મારી આશાના મિનારાઓ. આશાના મિનારાઓ એટલા બધા ઊંચા છે કે ત્યાં પહોંચી શકાય એમ નથી. પગ ઊંડા ખાડામાં છે, નજર ઊંચા મિનારાની ટોચ પર છે, એટલે મોજથી જીવી શકાતું નથી. મિનારાની ટોચ પર ચોક્કસ નજર રાખો, ઊંચા પહોંચવા માટેના ચોક્કસ પ્રયત્ન કરો. હું એમ નથી કહેતો કે ના કરો, સપનાઓ ચોક્કસ રાખો, પણ વાસ્તવિકતા સ્વીકારીને જ આગળ ચાલો. પછી તમે પોતે હો કે તમારા સંતાનો હોય, તમારા સંતાનોને તમારી અધૂરી ઈચ્છા પૂરી કરવા માટેની પ્રયોગશાળા ક્યારેય ન બનાવો. જે હું મેળવી ન શક્યો એ હવે એના દ્વારા જો ઈચ્છા પૂર્તિ કરવાની, તમારી ક્ષતિપૂર્તિ કરવાની જો વાત હોય તો જિંદગીમાં ક્યારેય મોજથી નહીં જીવી શકાય. આ કેટલાક પાયાના સિદ્ધાંતોને આપણે જો સ્વીકારી લઈએ, આપણે જે છીએ, જે જગ્યાએ છીએ ત્યાં બરાબર છીએ એ વાત જો સમજી લઈએ, અને અનેક સપના જોવા છતાં જો આપણે એ સમજી લઈએ કે 20 વર્ષની ઉંમરે જો હું સ્વરૂપવાન ન બની શક્યો, 30 વર્ષની ઉંમરે જો હું અમુક કેરિયર ન મેળવી શક્યો, 40 વર્ષની ઉંમરે ધનવાન ન બની શક્યો, 50 વર્ષની ઉંમરે જો હું હવેલી વાળો ન થઈ શક્યો, તો પછી આ બધું થવાના સપના છોડીને જે છીએ એનાથી સંતોષ માનીને રહીએ તો જ જીવનમાં
મોજથી જીવી શકાશે, બાકી મોજ એવી નથી કે નરેન્દ્ર મોદી લૂંટાવી શકે, મોજ એવી નથી કે કહે કે અચ્છે દિન આ જાયંગે ને અચ્છે દિન આ જાય કહેવાની વાત છે, એ તો સપનાઓ બતાડવાની વાત છે. હકીકતમાં મોજથી જીવવું હોય તો આપણે જ નક્કી કરવાનું છે, આપણે જ આપણી મર્યાદાઓ સમજવાની છે, આપણે આપણી શક્તિઓને પણ ઓળખવાની છે, શક્તિને કામે લગાડવાની છે, મર્યાદાઓને સ્વીકારવાની છે અને જીવનમાં આગળ વધતા જવાનું છે. જીવનમાં કોઈ પણ પ્રકારની ઠોકર વાગે તો નિરાશ થવાની જરૂર નથી, પાછા પડવાની જરૂર નથી, કારણ જીવન મેં કહ્યું એમ અનેક વિકલ્પોથી ભરેલું છે. છેલ્લે માત્ર એટલું જ કહી કે જીવન એવી સફર છે જેમાં એ યાદ રાખવાનું છે કે જીવનની સફરનો અંત, સફરનો અંત રસ્તા પરની ઠોકરથી નહીં લાવો. જો મોજથી જીવવું હોય તો એક વાત ચોક્કસ યાદ રાખો, ગમે તેટલી ઠોકર વાગે, ગમે તેટલા નકારાત્મક પ્રસંગો જીવનમાં બને, તો એક જ વાત યાદ રાખો, સફરનો અંત રસ્તા પરની ઠોકરથી નહીં લાવું, હજી મંઝિલને મારે મારવાની લાત બાકી છે. આભાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.